बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम। विद्यार्थी मित्रों, आजे आपणे भाषा सज्जता शब्द भेदे अर्थ भेद विभाग त्रण र ने बदले अळना कारणे बोलवा के लखवाती उद्भवतो शब्द भेद जेनी विगते समझ मेळवाना छीए। दोस्तों, आपणे अगाउ શબ્દ ભેદની સમજ કયા બંને વિડીયોમાં થોડી મેળવી હતી। આજે આપણે ર અને અળના ઉપયોગના કારણે ઉદ્ભવતો શબ્દભેદ જેની વિગતે સમજ મેળવવા જઈ રહ્યા છીએ। દોસ્તો, ગુજરાતી શબ્દભંડોળ વિશાળ છે અને ઘણીવાર એવું થાય છે કે આપણે બોલવા કે લખવામાં કાળજી રાખતા નથી, જેથી ભાષા શુદ્ધિ નથી થતી। અહીંયા ઘણા બધા એવા શબ્દો મેં મૂક્યા છે કે જેથી ખબર પડે આપણને કે એક નજીવો ર અને અળ એ બોલવામાં કે લખવામાં આપણે જો ભૂલ કરી નાખીએ છીએ તો કેટલી મોટી ભૂલ સર્જાય છે, અરે અર્થનો અનર્થ થઈ જાય છે। જુઓ અહીંયા થોડાક ઉદાહરણો। આર એટલે કાળજી અને આળ એટલે આરોપ આક્ષેપ, ખર એટલે ગધેડો ડોંકી અને ખળ એટલે લુચ્ચો, આપણે કહે ને ખળ ભેજાનો છે એટલે કે લુચ્ચા ભેજાનો છે, આરસ એટલે કે સંગે મરમર આરસનો પથ્થર હોય, અને આળસ એટલે કે સુસ્તી લેઝીનેસ, અવર બીજું અન્ય, અને અવળ અળ આવે તો અવળું વાંકું, વારી એટલે કે દાવ, તારા પછી મારી વારી આ શબ્દ આપણે બોલીએ છીએ, વારી એટલે દાવ, અને વાળી એટલે કે વાળવું સ્ત્રી માટેનો પ્રત્યય છે, આકરું એટલે કઠણ, અને આકડું એટલે ગુસ્સે થનાર, કમળ કેડ, અને કમળ એક ફૂલનું નામ લોટસ, નર પુરુષ અને નળ પાણીની ચકલી ટેપ આપણે જેને કહીએ, અફર એટલે કે અચળ નિશ્ચલ, અને અફળ એટલે નિષ્ફળ, ઉછરવું મોટું થવું, અને ઉછાળવું ફેંકવું, કઠોર અહીં કઠણ નિર્દય, અને કઠોર તો આપણા સુરતની અંદર કામરેજ બાજુ આવેલું એક ગામ છે કઠોર, બરાબર, અને કઠોળ એટલે એક પ્રકારનું ખાદ્ય પદાર્થ, આખું ભાંગ્યા વિનાનું, અને આખું એટલે ઉંદર મૂસક। દોસ્તો, આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ બટન દબાવવાનું ન ભૂલતા। નવા ટોપિક સાથે ફરીવાર જલ્દી જ મળીશું। ઓકે, અલ્લાહ હાફિઝ, જઝાકલ્લાહ।